ચટાકેદાર, સ્પાઈસી અને છે ને એકદમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જેવું જ. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં મળે એવું સ્પાઈસી અને ટેસ્ટી ઢોકળીનું શાક. તો ઢોકળીને કેવી રીતે ગાંઠા વગરની અને સોફ્ટ બનાવવી, એકદમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જેવો વઘાર કેવી રીતે કરવો, તો જોતા જ મોઢામાં પાણી આવી જાય અને રોટલા અને પરોઠા સાથે ખાવાનું મન થાય એવું ટેસ્ટી ઢોકળીનું શાક બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ટેસ્ટી અને ખાવામાં એકદમ સોફ્ટ એવી ઢોકળી બનાવશું. તેના માટે એક મિક્સિંગ બાઉલમાં મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. હવે આ ચણાના લોટમાં 2 કપ જેટલું પાણી એડ કરી દઈએ. ઢોકળી બનાવતી વખતે 1 કપ લોટ સાથે 2 કપ પાણીનું માપ એકદમ જ પરફેક્ટ છે. તમે પાણીની જગ્યાએ પતલી છાશ પણ લઈ શકો છો. હવે મસાલામાં 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે વિસ્કરની મદદથી બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ જેથી બેટરમાં કોઈ લમ્પ્સ કે ગાંઠા ના રહે. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું બેટર એકદમ સ્મૂધ તૈયાર થાય. તમે વિસ્કરની જગ્યાએ ઇલેક્ટ્રિક બીટરનો પણ યુઝ કરી શકો છો. હવે બેટરને એક નોનસ્ટિક પેનમાં લઈ લઈએ. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર બેટરને સતત હલાવતા રહીએ. તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણું બેટર થીક થવા લાગ્યું છે. શરૂઆતમાં આપણા બેટરમાં થોડા ગાંઠા દેખાશે, પણ ચમચાને સતત હલાવવાથી ગાંઠા રહેતા નથી. 5 મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સ્મૂધ અને ઘાટું થઈ ગયું છે અને પેનની સપાટી છોડવા લાગ્યું છે. હવે ઢોકળીનું બેટર રેડી થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે થોડું બેટરને આ રીતે પ્લેટમાં પાથરીએ અને 2 મિનિટ ઠંડુ થવા દઈએ. તમે જોઈ શકો છો કે બેટર એકદમ સરસ રીતે ઉકળી જાય છે, મીન્સ આપણું ઢોકળીનું બેટર તૈયાર છે. હવે ઢોકળી પાથરવા માટે અહીંયા મેં 1 ચોરસ મોલ્ડમાં 2 ટીપા તેલ નાખીને હાથેથી ગ્રીસ કરી લીધું છે. તમે આ મોલ્ડની જગ્યાએ કોઈ પણ થાળીનો પણ યુઝ કરી શકો છો. હવે ગરમા ગરમ બેટરને મોલ્ડમાં પાથરી લઈએ અને ચમચાની મદદથી ઉપરની સપાટીને સ્મૂધ કરી લઈએ. હવે 5-7 મિનિટ માટે ઢોકળીને ઠરવા દઈએ. આપણી ઢોકળી એકદમ જ ઠરી ગઈ છે. હવે તેના ચોરસ પીસ કરી લઈએ. ઢોકળીના પીસ કરતી વખતે તમે જોઈ શકો છો કે આપણી ઢોકળી એકદમ સોફ્ટ અને સ્મૂધ તૈયાર થઈ છે. હવે છરીની મદદથી 1 પીસને કાઢી લઈએ. એકદમ મોઢામાં મુકતા જ ઓગળી જાય એવી સોફ્ટ અને પરફેક્ટ ઢોકળી બની છે ને, અને ખાવામાં તો એટલી ટેસ્ટી છે કે તેને તેલ અને મરચું સાથે ખાવાની પણ બહુ મજા પડી જાય. હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. તેના માટે 1 પેનમાં મેં 3 મોટી ચમચી તેલ લીધું છે. આ શાક આપણે એકદમ કાઠિયાવાડી ધાબા સ્ટાઇલનું બનાવવું છે, એટલે મેં તેલનું પ્રમાણ વધારે રાખ્યું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં 1/2 ચપટી હિંગ, 1/2 ચમચી રાઈના દાણા, 1/4 ચમચી જીરું એડ કરી દઈએ. આપણા રાઈ અને જીરું કકડે છે એટલે આપણે તેમાં 1 ચમચી આદુની પેસ્ટ એડ કરી દઈએ. તેની સાથે 5-6 કળી લસણને મેં ક્રશ કરી દીધી છે, તેને એડ કરી દઈએ. હવે 2 સૂકા લાલ મરચા એડ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટ સુધી વઘારને સોતે કરી લઈએ. આપણું લસણ એકદમ સરસ રીતે સંતળાઈ ગયું છે. હવે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ. હવે 2 મિનિટ સુધી પાણીને ઉકળવા દઈએ. આપણું પાણી ઉકળવા લાગ્યું છે એટલે તેમાં 1/4 ચમચી હળદર પાવડર, 1/4 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર. કશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કરવાથી આપણા ઢોકળીના શાકનો કલર એકદમ જ ફાઇન આવે છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે બધા જ મસાલા અને પાણીમાં બરાબર મિક્સ કરી લઈએ
જેથી આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી જાય અને તેમાં મસાલાની ફ્લેવર આવી જાય. હવે આપણે અડધો કપ જેટલી છાશ એડ કરી દઈએ. છાશની જગ્યાએ તમે 1/4 કપ જેટલું દહીં પણ એડ કરી શકો છો. ઢોકળીના શાકમાં આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. છાશને વઘારમાં એડ કર્યા પછી વઘારને સતત હલાવતા રહેજો, નહીં તો છાશ ગરમ થશે એટલે ફાટી જશે. તમે ઢોકળીના શાકના શરૂઆતના વઘારમાં પાણીની જગ્યાએ છાશનો પણ યુઝ કરી શકો છો. પણ ઘણીવાર એવું થતું હોય કે છાશનો વઘારમાં યુઝ કરતા સમયે છાશ ફાટી જતી હોય, પણ જો તમે મારી આ મેથડથી ઢોકળીના શાકનો વઘાર કરશો ને તો તમારું ઢોકળીનું શાક એકદમ ટેસ્ટી અને પરફેક્ટ બનશે. હવે ગ્રેવીને થીક કરવા માટે મેં 1 ચમચી ચણાના લોટને પાણીમાં ઓગાળી લીધો છે. તેને એડ કરી દઈએ અને 2 મિનિટ સુધી ઉકળવા દઈએ. આપણો ઢોકળીનો વઘાર એકદમ સરસ ઉકળી ગયો છે અને એકદમ પરફેક્ટ બની ગયો છે. હવે તેમાં ઢોકળી એડ કરી દઈએ. આપણી બધી જ ઢોકળી વઘારમાં એડ થઈ ગઈ છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય છે ને. હવે ઢાંકણ ઢાંકીને 5-7 મિનિટ સુધી ઢોકળીને વઘારમાં ઉકળવા દઈએ, જેથી વઘારનો સ્વાદ ઢોકળીમાં આવી જાય. 5-7 મિનિટ થઈ ગઈ છે ને આપણું ઢોકળીનું ટેસ્ટી અને ચટાકેદાર શાક રેડી થઈ ગયું છે. હવે આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. હવે ગરમા ગરમ ઢોકળીના શાકને સર્વ કરી લઈએ. ચટાકેદાર, સ્પાઇસી અને એકદમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જેવું આ ઢોકળીનું શાક તમે જો મારી રેસીપીથી બનાવશો તો ઘરના બધાને બહુ જ ભાવશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.